હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હું આપ સૌનું અહીં એડહોગ જીપીએસસીના લાઈવ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મને આજે એ જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે કે અમારી એડહોગ જીપીએસસીની ટીમ એક નવા ઇનિશિયેટીવને લઈને આગળ આવી છે જેનાથી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી લોકો ઘરે બેસીને ફ્રીમાં કરી શકે એનું આયોજન કરેલ છે તો ચલો મિત્રો જરા પણ સમય ગુમાવ્યા વિના આજના ટોપિક ઉપર જઈએ તો આજનો ટૉપિક છે જીયોગ્રાફી તો આપણે જીયોગ્રાફીનો જે જીપીએસસીનો સિલેબસ છે તેને કઈ રીતે કવર કરીશું એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે શાના ઉપર વધુ ભાર આપવાની જરૂર છે તેના વિશે ચર્ચા કરી લઈએ તો આ જીઓગ્રાફીનો જીપીએસસી ક્લાસ વન ટુનો પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ છે એના અંતર્ગત ચાર મુખ્ય ટોપિક છે જનરલ જીઓગ્રાફી ફિઝિકલ જીઓગ્રાફી સોશિયલ અને ઇકોનોમિક તો સૌથી પ્રથમ ટોપિક છે જનરલ જીઓગ્રાફી એની અંતર્ગત આપણે અર્થ ઇન સોલર સિસ્ટમ એટલે સોલર સિસ્ટમ અને પૃથ્વી એ જે એના રિલેટેડ બધા કોન્સેપ્ટ હોય કે પછી ફેક્ટ્સ હોય એ બધું જોઈશું મોશન ઓફ અર્થ કોન્સેપ્ટ ઓફ ટાઈમ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ અર્થ એટલે ઇન આપણે સોલર સિસ્ટમથી શરૂ કરીને જિયોમોર્ફોલોજી સંપૂર્ણ અભ્યાસ કરીશું આ ઉપરાંત એના અંતર્ગત એક એટમોસ્ફિયર અને બીજું ઓસોનોગ્રાફી એ બંનેનો પણ આપણે ફૂલ ડિટેલમાં અભ્યાસ કરીશું ઓકે નેક્સ્ટ ટોપિક છે ફિઝિકલ એમાં વર્લ્ડ ઇન્ડિયા અને ગુજરાત ત્રણે ત્રણનો સમાવેશ થાય છે તો મુખ્ય જે વર્લ્ડના ફિઝિકલ ડિવિઝન છે કે ઇન્ડિયા કે ગુજરાતના ફિઝિકલ ડિવિઝન છે તે જોઈશું આ ઉપરાંત તેમાં અર્થક્વેક લેન્ડસ્લાઇડ જેવા બધા ફિઝિકલ ફિનોમિનન છે એ વિશેની ટેકનિકલ અને સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું ઓકે નેક્સ્ટ છે સોશિયલ સોશિયલ આ એક જીપીએસસીની પ્રિલિમ્સમાં જે આપણે આંકડાકીય માહિતી બધી પૂછાતી હોય છે કે થોડા ઘણા જે માંથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નીકળે છે એ આ પોર્શનમાંથી નીકળતા હોય છે તો આ પોર્શનની અંતર્ગત આપણે મુખ્ય ફેક્ટ્સ કયા કયા છે એ જોઈશું આ ઉપરાંત જે રિસન્ટ ડેટા હોય ઇન્ટરનેશનલ બધી ઓર્ગેનાઇઝેશનના ડેટા હોય કે ઉપરાંત આપણા જે નીતિ આયોગના ડેટા હોય એ બધાનો આપણે અભ્યાસ કરીશું પછી નેક્સ્ટ છે ઇકોનોમિક તો એના અંતર્ગત આપણે જે બધી ઇકોનોમિક એક્ટિવિટીઝ છે જેમ કે કૃષિ લઈ લો ઇન્ડસ્ટ્રી લઈ લો એ બધી આ ઉપરાંત સર્વિસ સેક્ટરને લઈ લો એટલે આ જે બધી ઇકોનોમિક એક્ટિવિટી છે તો જીઓગ્રાફિકલ ફેક્ટર એનાથી કઈ રીતે રિલેટેડ છે અને એના રિલેટેડ એક્ઝામમાં આપણે કઈ રીતનું પૂછાઈ શકે મેઇન આપણું ફોકસ શું છે કે પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર થવી જોઈએ એટલે એ રિલેટેડ બધા જ આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ હોય તો ફેક્ટ્સ યાદ રાખી લઈશું જે અમુક સમજવાની વસ્તુ હશે એને ધ્યાનથી સમજી લઈશું ઓકે તો ખાસ આપણે આ પ્રિલિમ્સનો સિલેબસ કમ્પ્લીટ કરીશું એના અંતર્ગત જીપીએસસીના આપણે ઓલ્ડ ક્વેશ્ચન્સ છે એની પણ પ્રેક્ટિસ કરીશું આ ઉપરાંત મેપ બેઝ પ્રેક્ટિસ કરીશું જેના કારણે યાદ રાખવામાં સરળતા રહે આ ઉપરાંત અમુક મોક ક્વેશ્ચન્સ અમારી ટીમ જાતે બનાવીને આપને આપશે જેનાથી આપ પણ ઘરે બેઠા એની પ્રેક્ટિસ કરી શકો અને આ સાથે સાથે એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અમુક કે જે આપણે ગોખવાના કહીએ છીએ એને યાદ કેવી રીતે રાખવાના એની જે શોર્ટ ટ્રિક્સ હશે એ અમારી ટીમ દ્વારા બનાવવામાં આવશે અને આપને સોંપવામાં આવશે ચલો તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું નેક્સ્ટ છે આપણું જીઓગ્રાફી જીપીએસસી ક્લાસ વન ટુનો મેન્સનો સિલેબસ છે તો મેન્સમાં મુખ્ય વસ્તુ એ છે કે જે કરંટ અફેર્સમાં ઇવેન્ટ્સ બધી ચાલી રહી હોય એના રિલેટેડ જ મોટેભાગે પ્રશ્નો પૂછાતા હોય છે અને એની સાથે સાથે જ આપણે જે કન્ટેમ્પરરી ઇસ્યુઝ હોય બધા એ અને ફિઝિકલ જીઓગ્રાફી વર્લ્ડ જીઓગ્રાફી ઇન્ડિયન જીઓગ્રાફી કે ગુજરાતનું જીઓગ્રાફી એના રિલેટેડ બધા આસ્પેક્ટને આપણે લિંક કરવાના હોય છે એટલે મુખ્ય પરીક્ષામાં મુખ્ય બાબત એ થઈ પડતી હોય છે કે આપણે આપણો આન્સર કઈ રીતે લખીએ છીએ એટલે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ એ મુખ્ય પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે મુખ્ય પરીક્ષાના સિલેબસના આપણે વાત કરીએ તો એમાં સૌ પ્રથમ છે ફિઝિકલ ફીચર્સ એન્ડ રિસોર્સિસ એટલે ભારત અને ગુજરાતના જે મુખ્ય મુખ્ય ફિઝિકલ ફીચર્સ છે કે કયા કયા પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે મેદાની પ્રદેશો છે નદીઓ છે સરોવરો છે એ બધું અને એના કારણે જે આપણે બીજી એક્ટિવિટીઝ વિવિધ કરતા હોઈએ કે આપણે જે કૃષિની એક્ટિવિટી હોય તો એમાં લેન્ડનો યુઝ થતો હોય પછી મિનરલ્સનો યુઝ થતો હોય ઇન્ડસ્ટ્રીઝમાં એ રીતે બધું ઇન્ટરકનેક્ટેડ હોય છે એટલે આમાં આપણે મેઇન વસ્તુ છે ઇન્ડિયા અને ગુજરાત એનું જીઓગ્રાફી બેઝડ આપણે બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ મેળવવાનો પ્રયત્ન કરીશું પછી સેકન્ડ છે ઇકોનોમિક એક્ટિવિટીઝ મુખ્યત્વે ચાર ઇકોનોમિક એક્ટિવિટીઝ આપણને સિલેબસમાં આપેલી છે પ્રાઇમરી એક્ટિવિટીઝ સેકન્ડરી એક્ટિવિટીઝ ટર્શરી એક્ટિવિટીઝ અને કોટનરી એક્ટિવિટીઝ તો આ ચારેય એક્ટિવિટીઝને આપણે વ્યવસ્થિત ક્લાસિફાઈ કરીશું અને દરેકમાં ડિટેલમાં આપણે મુખ્ય પરીક્ષામાં કઈ રીતે અમુક ફેક્ટ્સ યાદ રાખવાના એ કઈ રીતે કામ લાગી શકે અમુક કન્સેપ્ટ્સ કેવી રીતે કામ લાગી શકે એ વિશે અભ્યાસ કરીશું ઓકે થર્ડ છે સોશિયલ અને ડેમોગ્રાફિક એટલે આમાં આપણે અમુક ક્વેશ્ચન એવા હોય છે કે જેમાં આપણે નાખવું પડે કે ભારતનો જન્મ દર આટલો છે ગુજરાતનો મૃત્યુ દર આટલો છે બર્થ રેટ આટલો છે એટલે અમુક અમુક ફેક્ટ્સ છે કે જે આપણે પ્રિલિમ્સ માટે કર્યા હશે તે અહીંયા ઇનડાયરેક્ટલી કામ લાગશે આ ઉપરાંત જે આપણું હ્યુમન જીઓગ્રાફી છે આખું એ બધું આ ટોપિકના અંતર્ગત કવર થઈ જશે પછી લાસ્ટ છે ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે માનવીની ડેવલપમેન્ટલ બધી પ્રવૃત્તિઓ છે એના કારણે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને જે વિવિધ અત્યારે એના રિલેટેડ બધી સંધિઓ થઈ રહી છે કે પેરિસ એગ્રીમેન્ટ લઈ લો કે વોટ એવર તો એ બધા વિશે આપણે અભ્યાસ કરીશું સાથે સાથે આના અંતર્ગત મેઇન જે આપણા કરંટ ઇસ્યૂઝ ચાલતા હોય છે જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લઈ લો આપણે ગ્લોબલાઇઝેશન લઈ લઈએ સ્માર્ટ સિટીઝ લઈ લઈએ એના સોલ્યુશન્સ એ બધાનું આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ દરેક ટૉપિકને આપણે કરંટ રિલેટેડ જ અહીંયા ડિસ્કસ કરીશું ઓકે તો આપણે જીઓગ્રાફી જે ક્લાસ વન ટુની મેઇન્સ એક્ઝામની તૈયારી કરવી હોય તો એના માટે જીઓગ્રાફીમાં આપણે સમગ્ર સિલેબસ કવર કરીશું ત્યારબાદ જે જૂના ક્વેશ્ચન પેપર છે એમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એની પેટર્નને ઓબ્ઝર્વ કરીશું અને ક્વેશ્ચનના આન્સર્સ મોડલ આન્સર બનાવવાના આપણે પ્રેક્ટિસ કરીશું આ ઉપરાંત અમુક જે મોક ક્વેશ્ચન છે આપણે સિલેબસ જેમ જેમ ચાલતો જશે એમ એમ પ્રિલિમ્સ અને મેઇન્સના મોક ક્વેશ્ચન્સ હું પેરેલલ આપતો જઈશ આ ઉપરાંત મેન્સ એક્ઝામમાં સૌથી ઇમ્પોર્ટન્ટનું એક ફેક્ટર છે મેપ કે વોટ એવર જીઓગ્રાફીમાં આપણે ડાયાગ્રામ દોરવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારું આન્સર આમ લખ્યો હોય તો સાઈડમાં એક ડાયાગ્રામ ડ્રો કર્યું હોય તો તમારે એકથી બે માર્ક આરામથી વધી જતા હોય છે એટલે ડાયાગ્રામનું ખૂબ જ મહત્ત્વ મેઇન્સ એક્ઝામમાં રહેલું છે તો એ વિષયની સંપૂર્ણ પ્રેક્ટિસ હું આપણે કરાવીશ અને કઈ રીતે ઇઝીલી ડ્રોઈંગ કરવું એ હું આપને શીખવીશ ઓકે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ